हेलो मित्रों, स्वागत है आपनी सहियार यूट्यूब चैनल गवर्नमेंट जॉब अपडेट्स में। तो गुजरात राज्य मार्ग वाहन परिवहन निगम एटले के GSRTC ना जे उम्मेदवारों ने डॉक्यूमेंट वेरिफिकेशन नहीं थयु ते उम्मेदवारों माटे खूब सारा समाचार के डॉक्यूमेंट वेरिफिकेशन माटे उम्मेदवारों ने बोलावामां आवशे मित्रों। तो तेमनी यादी यानी कि तेमनी लिस्ट बहार पड़ी गई है मित्रों। जे कोई उम्मेदवारों ने PDF जोती होय तो मैंने जरूर थी कमेंट बॉक्स में जनावे, टेलिग्राम ज्वाइन करी ले, लिंक डिस्क्रिप्शन में हे त्या हूँ अपलोड करी दे मित्रों। तमे अही जोई शको छो कि कंडक्टर कक्षा की जाहरात क्रमांक GSRTC 2019-20 32 अन्वय असल प्रमाणपत्रों की चकासणी ऊंचाई मापन माटे बोलावा पात्र उम्मीदवारों की यादी मित्रों खूबज लांबी यादी है मित्रों। जो कोई PDF जोती हो तो जरूर थी कमेंट बॉक्स में जनावजो। पछी जोईए तो निगमनी कंडक्टर कक्षानी जाहेरात क्रमांक नंबर GSRTC 2019-20-32 अन्वये कंडक्टर कक्षा में भरवा पात्र जगह माटे नियमानुसार पसंदगी यादी प्रतीक्षा यादी बनावा बनावता पूर्व जाहेरात तथा लिखित परीक्षा कॉल लेटर में दर्शावेल शरतों मुजब उम्मीदवारों ने ऑनलाइन अरजीपत्र दर्शावेल विगतों जे प्रमाणपत्र आधार भरेल हो तेज प्रमाणपत्रों ऊंचाई अंगेनी चकासणी करवा माटे 16/5/2022 थी 19/5/2022 मित्रों 16/5 થી 19/5 સુધી માં બોલાવવાના છે સુધી ટ્રેનિંગ સેન્ટર મધ્યસ્થ મંત્રાલય કમ્પાઉન્ડ નરોડા પાટિયા અમદાવાદ। તમે ખાતે નીચે દર્શાવેલ મુજબ ઉમેદવારોને તેઓના નામ સાથે સામે દર્શાવેલ તારીખે અને સમયે પોતાની ઓળખાણ ID પ્રૂફ ઉચ્ચાય માપન તથા દસ્તાવેજ ચકાસણી માટે તમામ અસલ તથા ઝેરોક્સ દસ્તાવેજો માટે અચૂક હાજર રહેવા જણાવવામાં આવે છે મિત્રો। વહેલી તકે તમે યોગ્ય રીતે તમે તમારા જોઈ અને તમારે ટાઈમસર મિત્રો હાજર રહેવું ખૂબ જ જરૂરી છે મિત્રો। તમે યોગ્ય ટાઈમે હાજર રહેજો જેથી કરીને કોઈ પણ બીજો મુશ્કેલીનો સામનો કરવો ન પડે। અહીં તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની યાદી આવી ગઈ છે। જે જે મિત્રોનું સિલેક્શન થયું છે ડોક્યુમેન્ટ માટે તે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને વહેલી તકે તમે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી નાખો મિત્રો અને યોગ્ય ટાઈમે બધા જ પ્રૂફ લઈને જવા જરૂરી છે। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને અનુસૂચિત જનજાતિ વર્ગના ઉમેદવારોની જાતિ અંગેની ખરાઈ સરકારશ્રીની સંમતિ સમક્ષ કરાવવાની હોવાથી સદર બંને વર્ગના તમામ ઉમેદવારોએ નિગમ વેબસાઇટ પરથી જાતિ ખરાઈ અંગેનું ચેકલિસ્ટ ડાઉનલોડ કરી તેના દર્શાવેલ વિગતો ભરી જરૂરી પ્રમાણપત્ર સહિત અવશ્ય સાથે લાવવાનું રહેશે। તો જે શૈક્ષણિક પછાત વર્ગ અથવા તો અનુસૂચિત જનજાતિના ઉમેદવારો છે તેને ખરાઈ માટે ત્યાંથી એક ડાઉનલોડ કરવાનું છે અને તેને આપણે પૂર્ણ ભરી કરવી અને ત્યાં લઈ જવાનું છે મિત્રો। ત્યાર પછીની અપડેટ જોઈએ તો નીચે દર્શાવેલ ઉમેદવારોએ તેઓના નામ સામે દર્શાવેલ તારીખ અને સમય તેઓ ઉમેદવારની હાજર નહીં રહે તો રદ કરવામાં આવશે। તો જે જે ઉમેદવારો છે તે ખાસ આ નોંધ યાદ કરી લે, પછી કોઈ રીતે બોલાવવામાં નહીં આવે મિત્રો। જે સમય જે તારીખ આપેલી છે તે તારીખે અચૂક તમારે હાજર રહેવાનું છે, નકર તમને રદ કરવામાં આવશે મિત્રો। પછી નીચે દર્શાવેલ ઉમેદવારોને તેમણે ભરેલ ઓનલાઈન અરજીપત્રની વિગતો અન્વયે ફક્ત ઉચ્ચાઈ માપન અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવા માટે જ બોલાવવામાં આવે છે, જેથી તેઓ કંડક્ટર કક્ષા માટે સીધે સીધા પસંદ પામતા નથી કે તે અંગે તેમનો કોઈ હક દાવો રહેતો નથી। તો મિત્રો, તમારું અત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ઉચ્ચાઈ છે એનો મતલબ એવો નથી કે તમને કંડક્ટર કક્ષાએ છો તમે એવું કહેવા માંગે છે। તો વહેલી તકે તમે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી નાખો મિત્રો, ટાઈમ ટુ ટાઈમ અને ખૂબ જલ્દી તમને પણ જગ્યા પસંદગી સ્થળ પસંદગી મળી જાય તે બદલ ખૂબ ખૂબ અભિનંદન મિત્રો। હવે મળીએ આપણે નવા વિડીયોમાં। જો કોઈ તમારો પ્રશ્ન હોય કંડક્ટર ભરતી રિલેટેડ જરૂરથી જણાવજો મિત્રો। સૌ પ્રથમ વિડીયો બનાવવાની કોશિશ કરીશ, તમારા પ્રશ્નોને સોલ્વ કરવાની કોશિશ કરીશ। તો મળીએ આપણે નવા વિડીયોમાં। જો વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।